હવે પછીનો પોઈન્ટ આપેલો છે લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. અત્યાર સુધી માત્ર ને માત્ર અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની વાત કરી, હવે છે લેન્સ વિશે. તો કે લેન્સ કોને કહેવાય? તો આપણે ખ્યાલ છે કે જ્યારે કોઈ નાની વસ્તુ હોય છે મોટી જોવામાં આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરીએ છીએ, તેમજ ચશ્મા, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં પણ લેન્સનો બહોળો ઉપયોગ થાય છે. પરંતુ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ કોને કહેવાય? તો કે જે લેન્સ કિનારાના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડો જણાય તેને બહિર્ગોળ લેન્સ કહે છે, અને જે કિનારી કરતાં વચ્ચેના ભાગમાં પાતળો જણાય છે તેને અંતર્ગોળ લેન્સ કહે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બંનેની વચ્ચેની કિનારી સપાટી કેવી હોય છે, એટલે કે કિનારાની સપાટી અને વચ્ચેની સપાટી બંનેમાં ફરક હોય છે. હવે પ્રવૃત્તિની મદદથી આપણે બંને લેન્સનો ઉપયોગ કરવાનો છે. પ્રવૃત્તિ 15.9. તો સૌપ્રથમ બહિર્ગોળ લેન્સ લેવાનો છે અથવા તો કોઈ મેગ્નિફાઈંગ ગ્લાસ લેવાનો છે, તેને સૂર્યપ્રકાશના કિરણોના માર્ગમાં મૂકવાનો છે અને પાછળની તરફ કોઈ કાગળ મૂકવાનો છે. કાગળને એવી રીતે ગોઠવો કે જેથી જે બિલો લેન્સમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે અને જ્યાં ટપકું પડે છે ત્યાં આપણે કાગળ મૂકવાનો છે. કાગળ મૂક્યા થોડી વાર સુધી અવલોકન કરવામાં આવશે તો ત્યાંથી ધીમે ધીમે સળગવાની શરૂઆત કરે છે. પરંતુ બહિર્ગોળ લેન્સના સ્થાને જો અંતર્ગોળ લેન્સ વાપરવામાં આવશે તો શું થશે? તો આવી રીતે જો અંતર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે તો આપણને ત્યાં કોઈ જ પ્રકારનું ટપકું જોવા મળતું નથી. તો આવી રીતે વસ્તુના જુદા જુદા અંતર માટે પ્રતિબિંબનો પ્રકાર તથા પરિમાણ બદલાય છે. ચાલો પછીની પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 15.10. તો એક બહિર્ગોળ લેન્સ લેવાનો છે અને અંતર્ગોળ અરીસાના કિસ્સામાં આપણે જે કર્યું હતું તે જ સ્ટેન્ડ લેવાનું છે. સ્ટેન્ડ લીધા પછી લેન્સથી 50 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકો અને લેન્સની બીજી બાજુએ ગોઠવેલા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરવાનો. જો મીણબત્તીનું પ્રતિબિંબ ન મળે તો થોડો ઘણો પડદાને આગળ કે પાછળ કરવાનો છે. હવે જો જોવામાં આવશે તો પડદા પર જે પ્રતિબિંબ મળે છે તે પ્રતિબિંબ કયું હશે, વાસ્તવિક છે કે આભાસી, તે અવલોકન કરવાનું છે. તેમજ લેન્સથી મીણબત્તીના અંતરમાં ફેરફાર કરો, એટલે કે એના અંતરમાં ફેરફાર કરવામાં આવે છે. આમ વસ્તુના કોઈ સ્થાન માટે તમને તેનું જતું અને વિસ્તૃત પ્રતિબિંબ મળે છે. આમ આ જ રીતે બહિર્ગોળ લેન્સ એટલે કે મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે વર્તે છે, અને આ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ પણ આપણે જોયો કે અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતું અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે એક બ્લુ પટ્ટી આપેલી છે કે બહિર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું અભિસરણ કરે છે, આથી તેને અભિસારી લેન્સ કહે છે. બહિર્ગોળ લેન્સનું બીજું નામ આપેલું છે અભિસારી લેન્સ, જ્યારે અંતર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું અપસરણ કરે છે માટે તેને અપસારી લેન્સ કહે છે. આવી રીતે અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ અને બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે. ચાલો હવે પછીનો પોઈન્ટ આપેલો છે સૂર્યપ્રકાશ સફેદ કે રંગે. તો કે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે છે તે પ્રકાશના કિરણોની અંદર કયા કયા રંગો હોય છે તેના માટે આપેલું છે. તો આપણે ખ્યાલ છે કે જ્યારે ચોમાસા દરમિયાન વરસાદ આવે છે અને જ્યારે વરસાદ બંધ થાય છે ત્યાર પછી આપણને આકાશમાં અલગ પ્રકારનો રંગ જોવા મળે છે. એટલે કોઈ જગ્યાએ એટલે કે સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય આપણને દેખાય છે. આકાશમાં મેઘધનુષ્યની મોટી ચાપ છે તે ઘણા રંગો ધરાવતું હોય છે. તો આવી રીતે મેઘધનુષ્યમાં કુલ 7 રંગો હોય છે, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો અને જાંબલી. આવી રીતે કુલ 7 રંગો મેઘધનુષ્યમાં હોય છે. જ્યારે સાબુના પરપોટાને ફૂલાવો છો ત્યારે તે રંગીન જણાય છે. તેમજ કોઈ કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીની સપાટી પર જો પરાવર્તન પામે છે ત્યારે પણ આપણને ઘણા બધા રંગો જોવા મળે છે. આ રંગો છે તેમાં કુલ 7 રંગો હોય છે. ચાલો હવે જોઈએ કે સૂર્યપ્રકાશમાં કુલ કેટલા રંગો હોય છે, તેના માટે પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ 15.11. એક કાચનો પ્રિઝમ લો, તેને અંધારા ઓરડામાં નાના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશની સાંકળી કિરણ દંડની
તેની એક સપાટી પર આપાત કરો અને પ્રિઝમની બીજી બાજુમાંથી આવતા પ્રકાશને કાગળના સફેદ પુઠ્ઠા પર કે સફેદ દિવાલ પર પડવા દો. હવે મેઘધનુષ્યમાં દેખાતા રંગો જેવો જ રંગો જોવા મળે છે. તો આમ સૂર્યપ્રકાશ સાત રંગનો બનેલો છે, એટલા માટે સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ કહેવામાં આવે છે. કે તેનો અર્થ શું થાય છે? તો કે સફેદ પ્રકાશ સાત રંગો ધરાવે છે. ખાસ યાદ રાખો કે સૂર્યપ્રકાશ છે તે કેવો રંગ છે? સફેદ રંગ. અને તેની કુલ કેટલા રંગો હોય છે? તો કે સાત રંગો હોય છે. હવે છે પ્રવૃત્તિ 15.12. આશરે 20 સેન્ટીમીટર વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો. આ તકતીને તેના કેન્દ્રમાંથી પસાર થતી રેખા વડે સાત વિભાગમાં વહેંચી દો અને સાત મેઘધનુષ્યમાં જોવા મળતા રંગો પર આકૃતિમાં દર્શાવશે એ પ્રમાણે આપણે તેમાં રંગ પૂરવાના છે. કે જે મેઘધનુષ્યમાં રંગો છે એ જ રંગો અહીંયા પૂરવાના છે. હવે તકતીના કેન્દ્ર પર નાનું છિદ્ર પાડો અને બોલપેનની રિફિલની ટોચ પર આ તકતી સહેજ ઢીલી રહે તેમ ગોઠવો. તકતી સરળતાથી ભ્રમણ કરી શકે છે તેની ખાતરી કરો. હવે દિવસના અજવાળામાં આ તકતીને ગોળ ગોળ ભ્રમણ કરાવવાની છે. દિવસના અંજવાળામાં ગોળ ગોળ શું કહો? તો કે ભ્રમણ કરાવવાની છે. જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે આ બધા જ રંગો પરસ્પર ભળી જાય છે. આવી ઘણી બધી પ્રવૃત્તિમાં થઈ શકે છે કે જ્યારે તકતીને ખૂબ જ સ્પીડથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે જે રંગો આપણે પૂરેલા તે રંગો એકબીજામાં ભળી ગયા હોય તે પ્રમાણે આપણને જોવા મળે છે. અને તકતી સફેદ રંગની જણાય છે. અને તકતી કેવી દેખાય છે? તો કે સફેદ. અને આ પ્રકારની પ્રવૃત્તિ આપણે પંખામાં જોયું કે જ્યારે પંખો ફૂલ સ્પીડથી ફરતો હોય ત્યારે અમુક વાર એવું લાગે છે કે પંખોના જે પાંખિયા હોય છે તે ઊંધા ફરે છે. તો અહીંયા પણ એવું છે કે જે તકતીમાં જ્યારે રંગ પૂરવામાં આવે છે ત્યારે જો સ્પીડથી ભ્રમણ કરાવવામાં આવશે તકતીને તો બધા જ રંગો એકબીજામાં ભળી જાય છે અને આપણને સફેદ રંગ જણાય છે. તો આવી તકતીને ન્યૂટનની તકતીના નામથી લોકપ્રિય છે. આ તકતીને કઈ તકતી કહે છે? તો કે ન્યૂટનની તકતી, કારણ કે તેણે સૌપ્રથમ તેની શરૂઆત કરી હતી. ચલો મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી. હોમવર્કમાં ચેપ્ટર નંબર 15 નું સ્વાધ્યાય લખવાનું છે.